સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 8 ધોરણ 2 નું વિષય અંગ્રેજી. એમાં આપણે યુનિટ નંબર 8 છે જેનું નામ છે એન. એન એટલે કે અને. અને શબ્દ આપણે ક્યાં વાપરીએ છીએ તો કે જુદી જુદી અલગ અલગ કોઈ પણ વસ્તુઓ હોય તેને જોડવી હોય તો તેની વચ્ચે આપણે અને શબ્દ મૂકીએ છીએ. અને ઇંગ્લિશમાં એન્ડ, ઇંગ્લિશમાં આપણે શું વાપરીએ છીએ? એન્ડ નો ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે ઈ એન્ડ નો ઉપયોગ કરીએ છીએ કોઈ પણ બે વસ્તુ કે કોઈ જાતિવાચક નામ હોય તેને જોડવા માટે આપણે એન્ડ લગાવીએ છીએ. અને તે જાતિવાચક નામ જે હોય છે તેની પહેલા આપણે આર્ટિકલ્સ મૂકીએ છીએ. કઈ આર્ટિકલ્સ? તે આપણે આગળના જે આગળનું યુનિટ હતું, આપણું પહેલું 7 નંબરનું આર્ટિકલ્સ એ એન્ડ એન, બે આર્ટિકલ્સ હોય છે તે આપણે જોયું હતું. તે આર્ટિકલ્સ આપણે કેવી રીતે મૂકવા, એ આ નામની પહેલા આર્ટિકલ્સ મૂકીશું અને પછી તે બંને ને આપણે એન વડે જોડશું. તો ચાલો આપણે પેજ નંબર 34 તમારી સ્વામાં તમારે પણ મારી સાથે સમજી અને લખવાનું છે. એમાં ફોન ટાઈમ આપ્યું છે તમને. પેજ નંબર 33 આપણે ગયા લેક્ચરમાં કર્યું હતું અને 34 આજે આપણે કરવાનું છે. એમાં તમને અહીંયા જુદા જુદા ચિત્રો ડ્રો કરીને આપેલા છે અને મેં અહીંયા તેના નામ લખી લીધા છે. તમારે લોકોએ સમજવાનું છે કે અહીંયા તમને એક ઉંદર અને એક કીડી આપેલી છે, બરાબર છે. ઉંદર અને કીડી, ઉંદરને કહેવાય છે રેડ અને કીડીને કહેવાય છે એન. આ એના સ્પેલિંગ છે. રેડ એટલે ઉંદર, એન એટલે કીડી. તો રેડ છે એમાં સ્પેલિંગમાં પહેલો મૂળાક્ષર શું આપ્યો છે? આર. આર છે તે વ્યંજન છે અને વ્યંજન માટેનો આર્ટિકલ શું છે બધાને આવે છે? એ રેડ. સ્પેલિંગનો પહેલો મૂળાક્ષર છે તે વ્યંજન હોય તો એના માટે આર્ટિકલ આવે એ. અને પહેલો મૂળાક્ષર જો સ્વર હોય, અહીંયા એ આપેલો છે એ સ્વરમાં આવે છે અને સ્વર માટેનો આર્ટિકલ છે એમ, બરાબર. આ વ્યંજન માટે અને આ સ્વર માટે બધાને ખ્યાલ છે જ. હવે આને આપણે જોડી દઈએ એન વડે. એના વડે એન વડે એન એન ઉંદર અને કીડી બંને આપણે તેના આર્ટિકલ્સ લગાવી દીધા અને પછી એને એન વડે જોડી દીધું છે. આવી જ રીતે બધા તમને જે ચિત્ર આપ્યા છે તેને એન વડે આર્ટિકલ્સ લગાવીને જોડીને લખવાનું છે. અહીંયા તમને એક આપેલું છે, એક એટલે ઈંડુ. આના સ્પેલિંગમાં પહેલો મૂળાક્ષર તમને શું આપેલું છે? ઈ. ઈ છે તે સ્વરમાં આવે છે. બધાને ખ્યાલ છે કે સ્વર કયા કયા છે? 5. એ, ઈ, આઈ, ઓ અને યુ. તો ઈ સ્વરમાં આવે માટે આર્ટિકલ્સ અહીંયા આવશે એન. એડ પછી એન થી આપણે એને જોડી દઈએ. અને હેન, હેનનો પહેલો મૂળાક્ષર એક છે, એ વ્યંજન છે અને વ્યંજન માટેનો આર્ટિકલ શું આપણે એ. હવે ત્યારબાદ હેટ એટલે ટોપી, કેપ, બરાબર. ટોપ મોટો છે. હમણાં સંક્રાંત આવે છે ને, મકર સંક્રાંત. તમે બધા જ્યારે ટેરેસ ઉપર જાઓ છો પ્રથમ જગ્યા ત્યારે ઘણા લોકો છે તે આની હેટ પહેરેલી હોય છે, જે આમ રાઉન્ડ શેપમાં આવે છે ને એને હેટ કહેવાય છે, બરાબર. અને ફેન, ફેન એટલે પંખો. હવે હેટના સ્પેલિંગમાં પહેલો મૂળાક્ષર એ જ આપેલો છે, એ જ વ્યંજન છે ને વ્યંજન માટેનો આર્ટિકલ છે એ, માટે આપણે અહીંયા એ મૂકીશું. પછી એન વડે આપણે જોડી દઈએ. પછી છે ફેન. ફેનમાં પણ પહેલો મૂળાક્ષર એફ આપ્યો છે આપણને અને તે પણ વ્યંજન છે અને માટે આર્ટિકલ એ આવશે. પછી છે કોટ અને કોટ. કોટ એટલે કે માટલું, બરાબર, જેમાં આપણે પાણી ભરીએ છીએ. અને કોટ એટલે ખાટલો. બેસવા માટે, સુવા માટે પહેલાના જમાનામાં ખાટલા હતા ને તે ખાટલો. હવે કોટ, કોટનું આર્ટિકલ ઓ
નીર તો પ્રતિને ભમેડો ભમેડો કોને ફેરવતા આવે છે તમને લોકોને અમુકને જ આવડતું હશે બાકી ભમેડો ફેરવતા હોય ને ઓછા ભાગે આવડતું હોય એમ જોયો તો આપશે ને બધાએ હવે તો એનો પહેલો મૂળાક્ષર છે ટી માટે વ્યંજનનો આર્ટિકલ છે એ ટો એમ તમને ચિત્ર શું આપેલું છે ટાંચની ટાંચનીને નીબ કહેવાય બરાબર એન વ્યંજનને આર્ટિકલ આપે કે પછી આ પછી લાસ્ટ કપ ને જગ કપ એટલે પ્યાલો ને જગ જેમાં આપણે પાણી ભરીએ જગ પેલો મૂળાક્ષર સી એટલે વ્યંજન માટે આર્ટિકલ એ એન્ડ કરી લીધું છે હવે